નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જનજાતિ મોરચા દ્વારા વ્યાપકપણે આદિવાસી સંમેલન સહિત જનસંપર્કની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત વડોદરા ખાતે આદિવાસી સંમેલન યોજાનાર છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે. જેની વિગતો આપવા માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ડોક્ટર રાધા મોહનદાસ અગ્રવાલ, અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સમીર ઉરાંચ, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સહિત વડોદરા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધ્યક્ષ સમીર ઉરાંચ દ્વારા સરકારની યોજનાઓને જનજાતિ સમુદાય સુધી પહોંચાડવા માટે આક્રમક રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર અને પૂર્વ ઝોનનું આદિવાસી સંમેલન રાંચી ખાતે અને વડોદરા ખાતે દેશના દક્ષિણ અને પશ્ચિમ ઝોનનું આદિવાસી સંમેલન યોજાનાર છે એની માહિતી આપી હતી. કે હમ દેશભર મેં દો ભાગો મેં એક બડા જનજાતિ સંમેલન જો કાર્યકર્તાઓ કા હોગા જૈસા હમારે મહામંત્રીજી ને બતલાયા, તો એક ઉત્તરી ક્ષેત્ર ઓર એક દક્ષિણ ક્ષેત્ર. તો ઉત્તરી ક્ષેત્ર કે લીએ વો ઝારખંડ કી રાજધાની રાંચી મેં જો કે બિહાર બંગાલ ઓર નોર્થ ઈસ્ટ સે લેકર કે યહાં છત્તીસગઢ ઓર ઓડિશા તક કે એસે યુપી યે પ્રદેશ જો હૈ યે આપકા એક સેન્ટર વહાં એક સંમેલન હોગા. દૂસરા સંમેલન હમારા ઇધર દક્ષિણ ઓર પશ્ચિમ ક્ષેત્ર, તો યે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ સે લેકર કે તેલંગાના ઓર કેરલ તામિલનાડુ તક કે હમારે કાર્યકર્તા ઇસ સંમેલન મેં આયેંગે જો કે યહાં વડોદરા મેં હોના હૈ. ટેન્ટેટિવ તિથિ એસે તય હુઆ હૈ જૈસા કે મહામંત્રી જી ને બતલાયા, યે 15 સે લેકર કે 20 કે બીચ મેં 17-18 એસે કુછ તિથિ તય હો જાયેગા, બહોત હી જલ્દી તય હો જાયેગા. અત્રે ઉલ્લેખનીય છે કે કેપીએમ જનમન યોજના હોય કે પછી શ્રીરામ મંદિર ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, પ્રધાનમંત્રીએ નિષાદરાજ કેવડ માતા શબરી પ્રત્યે પણ અહોભાવ વ્યક્ત કર્યો હતો. હાલમાં જ જનનાયક કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરતા હવે આગામી દિવસોમાં ભાજપ આદિવાસી સમુદાય પાસે નક્કર વિષયો સાથે પહોંચશે, ત્યારે સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિપક્ષ મુદ્દા વગર લોકો સુધી પહોંચવાની નિષ્ફળ કોશિશ કરે છે અને અમારી સરકાર આદિવાસીઓના ઉત્થાન માટે કટિબદ્ધ છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી ઉપર આજે આદિવાસીઓ સ્વાભિમાન ભેર જીવે છે, એ જ ભાજપ સરકારને લીધે શક્ય બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ડિંડો સાહેબ, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશભરમાં આદિવાસીઓને એકત્રિત કરવા માટેનું જે સંમેલનનું આયોજન છે, આપ માનો છો કે આજે પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે જ્યાં સુધી અંતિમ લક્ષ્ય સુધી તમારી કલ્યાણકારી યોજના પહોંચતી નથી એને સંતુલિત વિકાસ ન કહી શકાય, તો આપ એમ માનો છો કે આ એનો જ ભાગ છે કે જેથી કરીને જે છેવાડોનો માનવી છે ત્યાં સુધી તમે પહોંચી શકો? અમારા સન્માનીય જનસંઘની સ્થાપના થઈ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાહેબે પણ એ સમયે કહ્યું હતું કે જ્યાં સુધી દેશને આઝાદી મળી છે, આઝાદી મળ્યા પછી અંતિમ છોરના વ્યક્તિ સુધી જ્યાં પ્રાથમિક સુવિધાઓ ના પહોંચે ત્યાં સુધી આઝાદી જે મળી છે એવું લોકોને ફીલ થશે નહીં. પણ આટલા વર્ષો પછી આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર, આમ તો ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જનકલ્યાણની યોજનાઓ બનાવી હતી, વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એમણે વ્યવસ્થા કરી અને સૌથી પહેલું કામ તો શિક્ષણનું એમણે કર્યું અને આજે ગામડે ગામડે ટ્રાઇબલ એરિયાઓમાં સાયન્સ સ્કૂલો આપી, કોલેજો આપેલી, આદિવાસી સમાજ ભણતો થયો અને આજે ફ્રીશિપ કાર્ડ પણ આ મોદી સાહેબની દેન છે. ફ્રીશિપ કાર્ડના માધ્યમથી અમારા દીકરા દીકરીઓ આજે મેડિકલ અને પીજી સુધી જાય છે, આનંદની બાબત છે. પણ આ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એમને આ જનમન યોજના અંતર્ગત જે કામગીરી કરી અને મને કહેતા એ બાબતનો આનંદ છે અને ગૌરવ છે અને અમારા સમાજનું સૌભાગ્ય છે કે દેશને આઝાદીના 75 વર્ષ દરમિયાન જે કામ નહોતું થયું એ માત્ર 75 દિવસમાં સન્માન્ય દેશના પ્રધાનમંત્રી શ્રી આદિમ જૂથો માટે કર્યું. જે 75 જેટલી જનજાતિ સમાજ છે જે અતિ પીછડી છે, આપણે ગુજરાતમાં 5 છે, એમના માટે એને શોધીને એમના ઘરે જઈને સરકાર એમના આંગણે જઈને એમને શોધીને એમને જે લાભો આપવાની જે બાબતથી એ મિત્રો પૂર્ણ કરી છે, આનંદની બાબત છે. અને આ જે અમારું પણ સૌભાગ્ય છે કે આ પશ્ચિમ ઝોનનું જે આદિવાસી મહાસંમેલન
અહીંયા ઉજવાનું છે. કાર્યકર્તાનું આ સંમેલન છે અને સ્નેહ સંમેલન છે. મોદી સાહેબ અહીં પધારવાના છે. અમારા આદિવાસી સમાજ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, આપણું દીવ દમણ અને આપણું કર્ણાટક જે કંઈ પશ્ચિમ ઝોનમાં જે આવતા બધા જ આદિવાસી બંધુઓ અહીં મળવાના છે. એના માટે આજે અમારા દેશના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ડૉક્ટર અગ્રવાલ સાહેબ અને અમારા સમીર ઓરાવજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને અમારી મોરચાની ટીમ ને બધા સાથે મળીને એનું આયોજન આજે કરવાના છીએ અને આવનારા સમયે મોદી સાહેબ અને સાથે આ સંપર્ક અભિયાન કાર્યકર્તા સંમેલન જે મળવાનું છે એમાં બધા અમે આખો સમાજ પણ ખુશ છે અને આજે મુખ્ય ધારા સાથે આદિવાસી સમાજ આજે જોડાયો છે અને મુખ્ય ધારામાં આવી રહ્યો છે. એનો સર્વાંગી વિકાસ પણ થઈ રહ્યો છે. આપ જાણો છો હું પણ સમાજથી આવું છું અને આજે હું પણ ભણી ગણીને આગળ આ હાયર એજ્યુકેશન લઈને આગળ વધ્યો છું. મારા એગ્રી, પરંતુ જ્યારથી ચૈતર વસાવાની જે ઘટના બની ત્યારથી લઈને અંબાજીથી લઈને ઉમરગામ સુધીની જે પૂર્વ પટ્ટી છે ત્યાં એક અલગ પ્રકારનું નેરેટિવ ચાલી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા ઘેરવામાં આવી રહી છે કે ભાઈ આદિવાસીઓની આ જે વાતો છે એમાં બહુ અલગ જમીન આસમાનનું અંતર છે, તો એને તમે કઈ રીતે કામ કરો? એ જ કેવું છે, આજથી આપ પણ આ મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આપને પણ મારી વિનંતી છે, કોઈ પણ ગામમાં ગુજરાતના તમે આપણે જે ગામડાઓ છે 14 જિલ્લાઓ 53 તાલુકો કોઈ પણ ગામમાં જશો ને ત્યાંના આગેવાનોને આપ જઈને પૂછો કે આના વડીલોને પૂછો, ત્યાંની માતા બહેનોને પૂછો કે આ 20 વર્ષ પહેલાં આપણું ગામ કેવું હતું ને આજે કેવું છે. એટલે જે આ બધી વાતો છે, કેટલાક લોકો પોતાની રાજકીય અસર ટકાવી રાખવા માટેના આ પ્રયત્નો હોય છે. બાકી કોઈ પણ ગામ એવું છે, 2004માં મિત્રો 24 કલાક લાઇટ આપણી મળી છે, કોણ વંચિત હતું એમાં? અમારો આદિવાસી સમાજ વંચિત હતો. 2004માં 24 કલાક જ્યોતિગ્રામ યોજનાથી લાઇટ મળ્યું, એ આનંદની બાબત છે. 2004 પછી મળ્યું છે, એટલે 108 ની સુવિધા આજે છે. ગ્રામ્ય લેવલે આરોગ્યની સુવિધા કોઈ વ્યવસ્થા નહોતી. આજે અમારો આદિવાસી સમાજ કે જે અમારો દીકરા દીકરી કે પ્રસૂતિ માટે મારી માતા બહેન આજે ઘરેથી એના હોસ્પિટલ સુધી પહોંચે છે. એટલે જે લોકો કહેશે કેવા એ કહેશે જે લોકો વિકાસ વિરોધી છે, આદિવાસી સમાજ વિરોધી છે, દેશ વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી છે, એ બધા કરવાના છે. એ બધું ટકાવી રાખવા માટે બધું કરશે. એ ખોટા મુદ્દાઓ લાવશે, ચૂંટણીઓ આવે એટલે ખોટા મુદ્દાઓ પણ આવશે, ખોટી વાતો પણ કરશે. પણ આદિવાસી સમાજ આજે જાગૃત બન્યો છે, યુવાનો જાગૃત બન્યા છે. તેમ છતાં રાજકીય મુદ્દાઓ જેને ચલાવવા ચલાવે એમાં મને કોઈ વાંધો નથી, પણ સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર સ્લોગન નથી, અમારા માટે મંત્ર છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, આ સામૂહિક પ્રયાસથી આપણે બધા આગળ વધવાનું છે અને દેશને વિકસિત ભારત, આપણો દેશ વિકસિત ભારત 2047 બને એના માટે તમામ સમાજોનો સહયોગ લઈને આગળ વધવાનો. એક તરફ ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા જ આક્રમક રીતે આદિવાસી કાર્ડ ઉતાર્યું છે, એ જોતા આગામી દિવસોમાં વિપક્ષો માટે તેને કાઉન્ટર કરવું મુશ્કેલ બની રહેશે એમ રાષ્ટ્રીય મહાસચિવ ડોક્ટર રાધામોહન દાસ અગ્રવાલે જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીઓની હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશભરમાં આદિવાસી સમુદાયના લોકોને એકત્રિત કરીને આદિવાસી કાર્ડની શરૂઆત કરી દીધી છે. આજે એ જ શૃંખલાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારનું આદિવાસી સંમેલનનું આયોજન છે તેની જાણકારી આપવા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રાધામોહન દાસ અગ્રવાલજી અહીં વડોદરા આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. અગ્રવાલજી, અલ્ટિમેટલી યે જો કાર્યક્રમ હોને જા રહા હૈ આદિવાસી સંમેલન, તો ઇસમે કોન કોન સે તરીકે કા જો પ્રોગ્રામ હૈ ઉસ તરીકે કી ડિઝાઇન હૈ? માનનીય પ્રધાનમંત્રી ને પિછલે 10 સાલો મેં જો એક વિશ્વાસ જનજાતિ સમાજ કે મન મેં પેદા કિયા હૈ યે ઉસી કે આભાર પ્રદર્શન કા એક કાર્યક્રમ હૈ. હમારે સારે આદિવાસી સમાજ કે કાર્યકર્તા ઇકઠ્ઠા હોકર કે ઇસ કાર્યક્રમ કો કરે. મગર અગ્રવાલ સાહેબ, એક 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 સવાલ યે હૈ કે અલ્ટિમેટલી યે જો કહા જા રહા હૈ કે ભારતીય જનતા પાર્ટી જીસ તરીકે સે જો આદિવાસી સંમેલન કા આયોજન કર રહી હૈ, વિપક્ષ ઉસકો હર તરીકે સે રાજનીતિ કા એક ભાગ બતા રહી હૈ, ઉસકો કૈસે કાઉન્ટર કરેંગે આપ? તો રાજનૈતિક દલ રાજનીતિ નહીં કરેગા તો ક્યા કરેગા, ઇસમે કૌન સી બડી બાત હૈ. હમ દેશ કે હિત મેં રાજનીતિ કરતે હૈ, વો પાર્ટી ઓર વ્યક્તિગત હિત મેં રાજનીતિ કરતે હૈ. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રાધામોહન દાસ અગ્રવાલ. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે એક તરફ લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ મોટા પાયે અને વ્યાપકપણે સમગ્ર દેશભરમાં આદિવાસી સમાજને એકત્રિત કરી ને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કલ્યાણકારી યોજનાઓ છે એ ત્યાં સુધી પહોંચે છે કે કેમ તે અંગેની પણ જાણકારી આપવાની શરૂઆત કરી છે. ત્યારે આગામી દિવસોમાં એ જોવાનું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી કાર્ડની શરૂઆત કરી છે એને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કઈ રીતે કાઉન્ટર કરી શકે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.